आज आप रजवाड़ी गुंदा शाक बनावशू। तेना माटे आपणे बधी सामग्री पहला वाटकानी अंदर आप भेगी करी लेशू, जेथी करी आपणे सब्जी बनावामां कोई वस्तु भूलाई ना जाए। तेना माटे आपणे बने गेसनो उपयोग करशू। अत्यारे एक गेस पर आपणे जे फोड़ेला गुंदा छे एने बाफीशू अने बीजा गेस पर आपणे मसालो बनावशू। तो सौ प्रथम आपणे एक बाउल में बे ग्लास जेवुं पाणी गरम करवा आपणे मूकीशू, जेमां आपणे गुंदा छे तेने बाफवाना छे अने एने चिकास आपणे दूर करवानी छे। हवे पाणी आपणे उकळे छे त्यां सुधी आपणे बीजा गेस पर एक पेन मूकी એટલે આપણે એમાં ગુંદાનો મસાલો આપણે તૈયાર કરીશું। તેના માટે આપણે બે પાવડા જેવું તેલ લઈશું। તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં એક વાટકી ચણાનો લોટ કરી લોટ નાખી અને આપણે એને સતત હલાવતા રહીશું, જેથી કરીને આપણો લોટ દાઝે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને ગેસની ફ્લેમ ધીમી રાખવી। હવે બાજુના ગેસ ઉપર આપણું પાણી ઉકળી ગયું છે, એમાં આપણે એક ચમચી ખાવાના સોડા અને એક ચમચી આપણે મીઠું એડ કરીશું। સોડા એટલા માટે એડ કરવામાં આવે છે કે ગુંદાની અંદર જે ચિકાસ રહેલી છે એ દૂર કરવામાં આવે છે, તેનાથી દૂર થાય છે। હવે આપણે ગુંદા એડ કરી અને એને ઉકાળશું। અહીંયા આપણો લોટ શેકાઈ જવા આવ્યો છે, લોટમાંથી સારી સ્મેલ પણ આવવા માંડી છે, એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરીને લોટ ઉતારી લેશું અને એક બાઉલમાં આપણે એને કાઢી લેશું। ગુંદાને થોડીક વાર ઢાંકી અને ઉકાળશું। હવે આપણે એમાં ગુંદામાં ચપટી હળદર એડ કરી દઈશું, જેથી કરી ગુંદાનો કલર સારો આવે અને સારી રીતે ઉકાળશું અમને। હવે આપણે બીજા મસાલા માટે આપણે એક બાઉલ મૂકીશું, એમાં આપણે બે ચમચી ઓલા બે પાવડા જેવું તેલ એડ કરીશું। તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે શેકેલા શીંગદાણા એડ કરીશું અને એને સારી રીતે આપણે સાથ લઈશું। હવે શીંગદાણાને આપણે હલાવતા રહેવાના છે અને સારી રીતે સાથ લઈ લેવાના છે ને। શીંગદાણા આપણે સતલાય છે એમાં આપણે હવે ત્રણ લાલ મરચાં એડ કરીશું, આપણે એને પણ સારી રીતે સાથ લઈ લેશું। હવે એક ગાંઠિયું આપણે લસણ ફોલેલું હતું એને પણ આપણે એડ કરી અને શીંગદાણાની જોડે આપણે સાથ લઈશું। એક વાટકી આપણે કાજુ લીધેલા છે, એમાંથી આપણે અડધા કાજુ સાતળવામાં ઉપયોગ કરીશું। હવે આપણે એક વાટકી ટોપરાનું છીણી લીધેલું છે એને પણ આપણે શીંગદાણા અને કાજુની જોડે સાથ લઈ લેશું। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખશું જેથી કરી ટોપરાનું છીણ દાઝે નહીં, ધીમી આંચ ઉપર આપણે એને પકાવતા રહેશું। હવે ચપટી હળદર એડ કરીશું અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। આપણે સતત એને હલાવતા રહીશું અને એક ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। બધો મસાલો સારી રીતે સાથ લઈ અને શેકી લેશું। મસાલો સતલાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું, એમાંથી અડધો મસાલાની આપણે ગ્રેવી કરી લેશું મિક્સરમાં। હવે આપણે છેલ્લો વઘાર કરીશું, એના માટે આપણે એક પેનમાં બે પાવડા તેલ એડ કરીશું અને આપણે જીરાનો વઘાર કરીશું। જીરું સારી રીતે સતલાઈ જાય એટલે આપણે બે ચમચી જેવા સફેદ તલ લીધેલા છે એ તલનો આપણે વઘાર કરીશું। તલ અને જીરાને આપણે સારી રીતે હલાવીને સાથ લઈ લેશું। આપણે એમાં ચપટી હળદર એડ કરીશું અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું આપણે, અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું જેથી કરીને આપણા મસાલા દાઝે નહીં। હવે જે આપણે બાકી રાખેલા કાજુ હતા એ પણ એડ કરી દઈશું।
હજે આપણે મસાલો સાચલો હતો સિંગદાણા ને કાજુનો, એમાંથી આપણે અડધો મસાલો જે ક્રશ કર્યો હતો એ પણ આપણે આ ગ્રેવીમાં એડ કરી સારી રીતે એને સાતળશું. આપણે મસાલો દાજી ના જાય એટલા માટે આપણે અડધી વાટકી જેવું પાણી આપણે એડ કરીશું, જેથી કરી આપણા મસાલા સારી રીતે સતલાઈ જાય અને મસાલા દાજે નહીં. હવે જે આપણે આગળ સાતળેલો મસાલો હતો એ પણ આપણે એડ કરી દઈશું. આ બધા મસાલા સારી રીતે આપણે મિક્સ કરી લેશું. હવે આપણે એક ચમચી જેવી ખાંડ એડ કરીશું, એને પણ સારી રીતે મિક્સ કરી લેશું આપણે. ત્યાર પછી જે આપણે ચણાનો લોટ શેક્યો હતો એ પણ એડ કરી અને સારી રીતે આપણે આ ગ્રેવીમાં આપણે મિક્સ કરી લેશું. આ ગ્રેવી તમે ભીંડા, ભરેલા ભીંડા કે ભીંડી મસાલામાં પણ યુઝ કરી શકો છો. હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને સારી રીતે બધો મસાલો આપણે મિક્સ કરી લેશું. હવે આપણે 2-3 ચમચી જેવા જે કિસમિસ એડ કરીશું આપણે અને મસાલામાં સારી રીતે આપણે એડ કરી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું આપણે. હવે 1 ચમચી જેવો આપણે ગરમ મસાલો એડ કરીશું, જે આપણે આ મસાલો ઘરે બનાવેલો છે એટલે આપણે એને સારી રીતે એડ કરી દઈશું. હવે આપણે 2 લીંબુનો રસ કાઢેલો છે તે રસ પણ આપણે એડ કરી દઈશું, જેથી કરીને આપણો મસાલો ખાટો મીઠો અને તીખો સ્વાદવાળો થઈ ગયો. હવે સારી રીતે મિક્સ કરી અને આપણે જે બાફેલા ગુંદા હતા એને એડ કરી દઈશું અને ધીમે ધીમે આપણે મસાલો અને ગુંદાને મિક્સ કરી લેશું. આ આપણું ગુંદાનું રજવાડી શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગાર્નિશ માટે આપણે ધાણા એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. જો અમારી ચેનલ તમને ગમી હોય તો લાઇક કરો, શેર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો. આ ગુંદાનું શાક વર્ષમાં આ સિઝનમાં જ બનતું હોય છે, તો તમે ઘેરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય અમને જણાવજો.